ભાઈવદર શહેરમાં એક દિવસનું ઉપવાસ આંદોલન કરતા ખેડૂતો અને આગેવાનો, કૃષિ કાયદાના વિરોધમાં પ્રતિક ઉપવાસ કરતા ખેડૂતો અને આગેવાનો, રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે તેમજ ખેડૂત આંદોલનને સમર્થન આપવા અને કૃષિ કાયદાના વિરોધમાં ઉપવાસ, નગરપાલિકા પ્રમુખ પાંજરાપોલના ટ્રસ્ટીઓ પણ આ ઉપવાસમાં જોડાયા. ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્થે અને કૃષિ કાયદાના વિરોધમાં પ્રતિક ઉપવાસ. બ્યુરો રિપોર્ટ, જેસ મારડિયા, ન્યૂઝ 108 ઉપલેટા. જય જવાન, જય કિસાન. આજે કિસાન દિવસ હોવાને કારણે સમગ્ર વિશ્વની અંદર એક કિસાનોનો આજે દિવસ છે, ત્યારે ભારતની અંદર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોના હક માટે ખેડૂતો લડાઈ કરી રહ્યા, ખેડૂતોની સંસ્થા લડાઈ કરી રહી છે, વિપક્ષ પણ લડાઈ કરી રહ્યો છે. ત્યારે આ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અન્ય રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે આ સરકાર ખેડૂતો પ્રત્યેની જે સંવેદના છે એ સંવેદનાહીન સરકાર બની ગઈ હોય એવું લાગે છે. એક મહિના ઉપરનું આ આંદોલન છે, ત્યારે 29 ખેડૂતોનું મૃત્યુ થઈ ગયું છે. આ આંદોલનમાં 29 ખેડૂતોનું મૃત્યુ થઈ ગયું છે. આ સરકારનું પેટનું પાણી હલતું નથી. આવી કડકડતી ઠંડીની અંદર જ્યારે આ ખેડૂતો આંદોલન કરીએ અને પોતાના હક માટે, ત્યારે સરકાર હજી પણ ટ્રસ્ટની મસ નથી થતી. ત્યારે આ કોને લાભ અપાવવા માટેનો કાયદો છે? ખેડૂતોને નુકસાન કરતો જે આ કાળો કાયદો છે, ત્રણ પ્રકારનો જે કાળો કાયદો, એક કાયદો એક પ્રકારમાં વણી લેવાનો હોય એ જગ્યાએ આ સરકારે, કેન્દ્ર સરકારે ત્રણ કાયદાઓ બનાવી અને ખેડૂતોને મોટું નુકસાન થાય એ પ્રકારના કાયદાઓ ઘડ્યા છે. અને માનીતી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે, આ દેશની જે અમુક કંપનીઓ છે, એ સરકારની જે કંપની માનીતી કંપની એના લાભ દેવા માટેનું એક ષડયંત્ર હોય અને કાયદેસરનું એ દેખાઈ આવે છે. અત્યાર સુધીની સરકારો ઘટના બની જે ખેડૂતોનું આંદોલન થયું હોય ત્યારે એ સરકારે એને શરણે જઈ ખેડૂતોની જે વાત સાંભળી એમાં સુધારા કરી ખેડૂતોને લાભ થતો હોય એ પ્રકારનું કર્યું છે. આ કૃષિ પ્રધાન દેશ છે, 70% આબાદી કૃષિ સાથે જોડાયેલી છે. ત્યારે આ જે સરકાર છે એ જે હિટલર શાહી પ્રકારનું જે વર્તન કરી રહી છે ખેડૂતોનું આંદોલન દામી દેવા માટે, એનો અવાજ દબાવી દેવા માટેની જે આ પેરવીઓ કરી રહી છે, ત્યારે આમાં કંઈક ને કંઈક રંધાતું હોય એવું લાગે છે. ને આવનાર દિવસોની અંદર ખેડૂતોનો એક એક દીકરો, જેમ આ ખેડૂત આંદોલનની આ જે વાત છે, આ કાયદાની જે એમની વિશ્વનીયતા છે, આ કાયદાની જે ભયાનકતા છે એ જોવા માટે અને એ કાયદો જોઈ અને એક એક ખેડૂત નીકળવાનો છે. ગુજરાતમાં પણ આનું ઉગ્ર આંદોલન આવનારા દિવસોમાં થવાનું છે, એની પણ સૌ તૈયારી છે. ભારતીય જનતા પાર્ટી એનું જોઈ લઈએ, આની સરકાર જોઈ લઈએ, કોંગ્રેસ વિપક્ષમાં પૂરી રીતે લડી અને ખેડૂતોને ન્યાય આપવા માટે ખેડૂતો સાથે ઊભો છે. મેન જીવાણી પ્રમુખ ભાઈઓને નગરપાલિકા, આજે વિશ્વ ખેડૂત દિવસ હોય સાથે છેલ્લા 30 દિવસથી આ દેશના ખેડૂતો, દરેક રાજ્યના ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર ચક્કાજામ કરીને બેઠેલા હોય. જે સરકારશ્રીએ, કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી બિલ પાસ કર્યા છે, એ બિલ રદ કરવા માટે છેલ્લા 30-30 દિવસથી આ ખેડૂતોનું ઉગ્ર આંદોલન હાલતું હોય અને સાથે આ આંદોલનના માધ્યમથી આંદોલનકારી ખેડૂતોના 30-30 ખેડૂતોના શહીદી વરેલી હોય એના માનમાં આજે ભાયાવદર વિસ્તારની ખેડૂત વિસ્તાર હોય, ભાયાવદર શહેર અને એના વિવિધ સંસ્થાઓના આગેવાનો, સહકારી મંડળી પાંજરાપોળ, ખેડૂત આગેવાનો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ ભાયાવદરની નીચેના ગામડાઓ અરણી, કિરસરા, વડાળી, પડવલા, માખિયાલા, સાદડિયારી, ટીમડી જેવા ગામના આગેવાનો, મંડળીના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ આજે આ છાવણીની મુલાકાત લીધી. અને જો આવનારા સમયની અંદર સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો ભાયાવદર શહેરની અંદર ઉપલેટા તાલુકા કક્ષાનું એક આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને અહીંયા બહેનો પણ થાળી વેલણ લઈને બહાર નીકળશે, સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી
આગેવાનો ખેડૂત આગેવાનો પણ આ આંદોલનમાં ઉગ્ર બનાવશે. આજે જે ખેડૂતો શહીદ થયા છે આંદોલનમાં, તેમના માનમાં એક દિવસનો પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખેલો. આ છાવણીની અંદર 400 થી 450 ખેડૂતો અને વિવિધ સંસ્થાના આગેવાનોએ આજે છાવણીની મુલાકાત લીધેલી.